नमस्कार मित्रों, स्वागत छे तमारो मारी यूट्यूब चैनल में मेहुल मावाणी एज्युकेशन एंड कल्चर। जो मित्रों तमे आ चैनल पर नवा छो तो प्लीज़ मित्रों चैनल ने शेयर लाइक अने सब्सक्राइब करवानु चूकता नहीं। सब्सक्राइब करवा माटे वीडियो ने नीचे आपेलू सब्सक्राइबनू लाल बटन जरूर थी दबावजो, जेथी नवा वीडियो लईने आवू तो तमारा सुधी झड़पथी पहोंची शकूँ। मित्रों आजे आपणे आ वीडियो में जोशुं धोरण 5 विषय पर्यावरण एटले के आसपास आ पाठ्यपुस्तकना एकम 6 जल एज जीवन आ एकमनी स्वअध्ययन पोथीना प्रश्नोना उत्तरोनी चर्चा आपणे आजे आ वीडियो में करीशुं। तो शुरू करिए एकम 6 जल एज जीवन। प्रश्न पहलो, नीचेनो फकरो वाँची तेनी नीचे आपेला प्रश्नोना जवाब लखो। मित्रों अहीं एक आपणने फकरो आप्यो छे ते वाँचवानो छे अने तेना आधारे नीचे आपेला प्रश्नोना जवाब लखवाना छे। तो जोईए फकरानुं टाइटल एटले के शीर्षक छे तळाव। फकरो आ प्रमाणे छे, तळावो ए भारतीय संस्कृतिनी धरोहर छे। तळावमां संग्रह थयेलुं पाणीનું ઘણા માઇલ સુધી ફેલાતું હોય છે। તે જમાનામાં તળાવો એવી રીતે બનાવવામાં આવતા કે જ્યાં તળાવો પાણીથી ભરાઈ જાય ત્યારે વધારાનું પાણી નીચે બનાવેલા બીજા તળાવમાં જાય। આમ ક્રમશઃ એક પછી એક કરીને કુલ 9 તળાવો ભરાતા હતા। વરસાદનું આ પાણી આખું વર્ષ વપરાતું। આજે આ ગડશીર્ષર તળાવનો ઉપયોગ થતો નથી। તે 9 તળાવો વચ્ચે ઘણી બધી ઇમારતો અને બહુમાળી મકાનો બની ગયા છે। હવે આ તળાવમાં પાણી ભરાતું નથી। વરસાદનું પાણી વહી જાય છે અને વેડફાઈ જાય છે। તો મિત્રો આવો એક સુંદર ફકરો આપ્યો છે। ફકરાના આધારે હવે આપણે નીચેના પ્રશ્નોના જવાબ લખીએ। પ્રશ્ન 1, આ ફકરામાં પાણીના કયા સ્ત્રોતની વાત કરવામાં આવી છે? તો મિત્રો તમને ઉત્તર આવડશે જ, આ ફકરામાં તળાવની વાત કરવામાં આવી છે। બીજો પ્રશ્ન, ગડશીસર તળાવ કેમ બનાવવામાં આવ્યું હશે? ઉત્તર, ગડશીસર તળાવ પાણીનો સંગ્રહ કરવા અને પાણી વાપરવા માટે બનાવ્યું હશે। પ્રશ્ન 3, તમારા ગામની વાવ, તળાવ કે ગામ પાસેથી પસાર થતી નદીનું નામ લખો। મિત્રો અહીં તમે તમારા ગામની કોઈ વાવ હોય, તળાવ હોય કે ગામ પાસેથી પસાર થતી નદી હોય તેનું નામ તમારે લખવાનું છે। તો ઉત્તર, મારા ગામ પાસેથી વાત્રક નદી પસાર થાય છે। તમે તમારા ગામ પાસેથી જે નદી પસાર થતી હોય, જે તળાવ હોય કે જે વાવ હોય તેનું નામ તમે લખજો। પ્રશ્ન 4, તળાવ સરોવરો કઈ રીતે ભરાતા હોય છે? ઉત્તર, તળાવ અને સરોવર વરસાદથી ભરાતા હોય છે। તો મિત્રો આ રીતે આપણે ચારેય પ્રશ્નોના ઉત્તરો એકમના આધારે વ્યવસ્થિત સમજી ફકરાનો અભ્યાસ કરી લખીશું। હવે આગળ પ્રશ્ન 2 જોઈએ। પ્રશ્ન 2 છે મિત્રો, નીચેના પ્રશ્નોના જવાબ લખો। પહેલો પ્રશ્ન, નદી પર નાડો આડબંધ બાંધીને બનાવવામાં આવતા કૃત્રિમ તળાવને કયા નામથી ઓળખવામાં આવે છે? ઉત્તર, ચેકડેમના નામથી ઓળખવામાં આવે છે। આગળ જોઈએ બીજો પ્રશ્ન। પ્રશ્ન 2, વડીલો પાસેથી જાણો કે તમારા ગામમાં ભૂતકાળમાં જે તળાવ કે તલાવડી હતી ત્યાં આજે શું છે? મિત્રો તમારા ગામમાં ભૂતકાળમાં એટલે કે વર્ષો પહેલાં ક્યાં કોઈ તળાવ હોય કે તલાવડી હોય તે જગ્યા ઉપર અત્યારે શું છે? તે તમારા દાદા, પપ્પા કે દાદી કે અન્ય કોઈ પાસેથી જાણીને આ માહિતી ભરવાની છે। તો જોઈએ અહીં નમૂનારૂપ ઉત્તર, અમારા ગામમાં ભૂતકાળમાં જ્યાં તળાવ હતું ત્યાં અત્યારે પણ તળાવ છે, પણ તેનો વિસ્તાર નાનો થઈ ગયો છે અને આજુબાજુ મેદાન બની ગયું છે। તો મિત્રો આમ તમારા ગામમાં કોઈ તળાવ હોય કે તળાવડી હોય તેની અત્યારે પરિસ્થિતિ કેવી છે એ તમારે લખવાની છે। આગળ જોઈએ પ્રશ્ન 3, તળાવનો ઉપયોગ પાણી સંગ્રહ માટે ના કરવામાં આવે તો ભવિષ્યમાં શું થાય? ઉત્તર, તળાવનો ઉપયોગ પાણી સંગ્રહ માટે ના કરવામાં આવે તો ભવિષ્યમાં પીવા માટે તેમજ ખેતી માટે પાણીની સમસ્યા સર્જાય, જમીનમાં પાણીના તળ ઊંડા જાય,
પાણીના કુદરતી સ્ત્રોત ઘટવા લાગે. તો મિત્રો આવું થાય, આ સિવાય કોઈ મુદ્દો રહી જતો હોય તો તે તમારી રીતે ઉમેરી ઉત્તર લંબાવી શકો છો. હવે આગળ પ્રશ્ન 4 જોઈએ. પ્રશ્ન 4 છે મિત્રો, તળાવમાં કઈ કઈ વનસ્પતિ અને જળચર જીવો હોય જોવા મળે છે તે વડીલો પાસેથી જાણીને લખો. મિત્રો અહીં ફક્ત તળાવની જ વાત છે. તો જોઈએ ઉત્તર. તળાવમાં કમળ, શિંગોડા, લીલ કે શેવાળ અને પોયણા, સફેદ કમળ જેવું હોય છે તેને પોયણા કહેવાય, વગેરે વનસ્પતિ અને માછલી, કાચબો, દેડકા, કરચલા વગેરે જીવો હોય છે. તો મિત્રો આ રીતે તળાવમાં આટલી વનસ્પતિ અને આટલા જીવો હોય છે. આ સિવાય કોઈ જીવ કે વનસ્પતિ રહી જતી હોય તો તે તમારી રીતે ઉમેરી ઉત્તર લખી શકો છો. હવે આગળ પ્રશ્ન 3. વરસાદ પડે ત્યારે તેનું પાણી ક્યાં ક્યાં જાય છે વિગતવાર જણાવો. ઉત્તર, વરસાદનું પાણી મેદાનમાં, ખેતરમાં થઈ ભૂગર્ભમાં ઉતરે છે, બાકીનું પાણી તળાવમાં જાય છે, ત્યારબાદ નાળામાં અને ત્યારબાદ નદીઓમાં જાય છે અને નદીમાંથી પાણી દરિયામાં જાય છે. તો મિત્રો આ રીતે વરસાદનું પાણી આટલી આટલી જગ્યાએ જાય છે. આગળ પ્રશ્ન 4. પ્રશ્ન 4 છે મિત્રો, તમારા ઘરના વડીલો પાસેથી જાણીને લખો કે તેઓ પાણી કેવી રીતે મેળવતા હતા. મિત્રો તમારા દાદા, તમારા પપ્પા, તમારા દાદી તેમના સમયમાં પાણી કેવી રીતે મેળવતા હતા તે તમારે તેમને પૂછીને લખવાનું છે. અહીં આપેલો ઉત્તર માત્ર નમૂનારૂપ છે. તો જોઈએ ઉત્તર. વડીલો નદી, તળાવ કે સરોવરમાંથી પાણી મેળવતા હતા. ત્યારબાદ વાવો બનાવવામાં આવી હતી અને કૂવાઓનું નિર્માણ કરવામાં આવ્યું. તો આ રીતે તેઓ પાણી મેળવતા હતા. મિત્રો તમારા ગામમાં તમારા દાદા, દાદી કે કોઈ વૃદ્ધ માણસ હોય તેમને પૂછીને લખજો કે તેઓ પાણી કેવી રીતે મેળવતા હતા. હવે આગળ પ્રશ્ન 5. પ્રશ્ન 5 છે મિત્રો, નીચે આપેલી ખાલી જગ્યામાં કેટલાક સૂત્રો આપ્યા છે, તેમાં શબ્દો ખૂટે છે, તે શબ્દો આપણે પૂરા કરવાના છે. પહેલી ખાલી જગ્યા, ખાલી જગ્યા એ જ જીવન, આ તો તમને આવડે જ. ઉત્તર લખીશું જળ, જળ એ જ જીવન. બીજું, વૃક્ષો વાવો ખાલી જગ્યા લાવો, તો ઉત્તર આવશે વરસાદ, વૃક્ષો વાવો વરસાદ લાવો. બીજું, ખાલી જગ્યાને બચાવો તે તમને બચાવશે, પાણીને બચાવો તે તમને બચાવશે. અને ચોથો, એ તો તમને આવડે એવો જ છે, ખાલી જગ્યા અને ખાલી જગ્યા વિચારીને વાપરો. તો મિત્રો પાણી અને વાણી બંનેને વિચારીને વાપરો, અથવા વાણી અને પાણી બંને વિચારીને વાપરો. તો આ રીતે આ ખાલી જગ્યાઓ પાણીના આધારે ભરવાની છે. ચારે ચાર સૂત્રો છે અને પાણી બચાવવાના સૂત્રો છે. હવે આગળ પ્રશ્ન 6. તમારા વિસ્તારમાં પાણીને લગતા કોઈ તહેવાર ઉજવાતા હોય, કોઈ ગીત ગવાતું હોય, કોઈ મેળા હોય, ઉત્સવ હોય કે સામાજિક રિવાજ હોય તો તેના વિશે જણાવો. મિત્રો અહીં તમારા ગામ, તમારા વિસ્તાર કે આજુબાજુ તમે જાણતા હોય તેવા પાણીને લગતા રિવાજ, ઉત્સવ, તહેવાર એ તમારે અહીં નોંધવાના છે. તો જોઈએ ઉત્તર. અમારા ગામમાં ચોમાસામાં તળાવ ભરાઈ જાય ત્યારે ગામ લોકો મેઘલાડુ કરી ઉજવણી કરે છે, મતલબ કે લાડવા બનાવી મીઠાઈ ખાઈ ઉજવણી કરે છે. બીજો, વરસાદ ન પડે ત્યારે મેહુલો નવરાવવાનો રિવાજ છે. પ્રશ્ન મુદ્દો 3. હોળી હોય, ધૂળેટી હોય તેવા પર્વમાં ઉજવણી કરવા પાણીનો ઉપયોગ થાય છે. 4. મુદ્દો, લગ્ન કરીને આવેલી નવવધુ ગામના કૂવા ઉપર પાણી ભરવા જવાનો રિવાજ છે. તો મિત્રો આટલા રિવાજો પાણીને લગતા છે. આ સિવાય તમારા વિસ્તારમાં ઉજવાતા હોય તેવા કોઈ પાણીને લગતા ગીત, મેળા કે સામાજિક રિવાજ હોય તે તમારે અહીં નોંધવા. અહીં આપેલો ઉત્તર નમૂનારૂપ છે. તમારા વિસ્તારમાં જે પરિસ્થિતિ હોય તે તમારે અહીં નોંધવી. આ માટે તમારા વડીલો, શિક્ષકોની મદદ તમે લઈ શકો છો. હવે આગળ પ્રશ્ન 7. પ્રશ્ન 7 છે મિત્રો,
नीचे आपेला यंत्रोना नाम लखो। ते पैकी पाणी उलीचवामां तमे जोईला होय तेवा यंत्रो विशे वर्गमां चर्चा करो। बाकी रहेला साधनों विशे शिक्षक के वडील पासेथी जानकारी प्राप्त करो। मित्रों, अहीं आपणने नव चित्रों आप्या छे। ते बधा चित्रों पाणी मेळववाना, पाणी उलीचवाना साधनों छे। आपणे तेना नाम लखवाना छे। जोईए पहलू चित्र छे ते हेन्डपंपनू छे। चित्र बे जेमां दोरडू अने डोल छे तेना वडे पाणी खेंचवामां आवे छे। तो मित्रों, कूवो, डोल अने दोरडू आपणे उत्तर तेम लखीशुं। आगळनू चित्र छे ते मशीननू छे। मित्रों, आ मशीन किलोस्कर मशीन तरीके ओळखाय छे, परंतु आपणे मशीन शब्द लखीशुं तो चालशे। आगळ वच्चेनी लाइनना चित्रों। पहलू चित्र छे ते कोषनू छे। बळद द्वारा आ कोषने कूवामां उतारवामां आवे छे अने पाणी भराई जाय त्यारे बळद द्वारा दोरડા वडे तेने पाणीनी बहार खेंचवामां आवे छे। आ रीते सिंचाई अने पीवानुं पाणी मेळववामां आवतुं। वच्चेनुं चित्र छे ते सबमर्सिबल मोटरनुं छे, जे तमे मित्रों तमारा खेतरमां के घणी जग्याए तमे जोयुं हशे। छेल्लुं चित्र छे जे एक चक्र आप्युं छे अने तेनी उपर गोल गोल डब्बा बांधेला छे। मित्रों, तेने रेट कहेवामां आवे छे। बळद द्वारा आ रेटने भरावामां आवतो, डब्बामां पाणी भराई जाय एटले पाणी उपर आवे अने थाळमां पाणी पड़तुं अने તે રીતે ખેતી અને પીવાનું પાણી ઉપયોગમાં લેવાતું, તેને રેટ કહેવામાં આવે છે। છેલ્લી લાઈન પહેલું ચિત્ર છે ઇલેક્ટ્રિક મોટર પંપ। મિત્રો, આ મોટર છે તે પાણીની બહાર રહે છે, જ્યારે સબમર્સિબલ મોટર છે તે પાણીની અંદર બોરમાં કે કૂવામાં ઉતારવામાં આવે છે। આ મોટર પાણીની બહાર રાખવામાં આવે છે અને પાણી ખેંચવામાં મદદરૂપ છે। ચિત્ર બે છે પવનચક્કી, તેના દ્વારા પણ પાણી ખેંચવામાં આવે છે। અને છેલ્લું છે જનરેટર પંપ, તેનાથી પણ પાણી ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે પાણી ઉલીચી શકાય છે। તો મિત્રો, આ રીતે આપણને નવ ફોટા આપ્યા છે। નવે નવ ફોટા, નવે નવ ચિત્રો, કયા કયા સાધનો છે તેના નામ આપણે લખવાના છે। વધુ વિગત માટે તમે તમારા શિક્ષક કે વડીલ પાસેથી માહિતી મેળવી શકો છો। હવે આગળ વધીએ, પ્રશ્ન 8 જોઈએ। પ્રશ્ન 8 છે મિત્રો, પહેલાના જમાનામાં વટે માર્ગું કે મુસાફરો માટે પીવાના પાણીની શું વ્યવસ્થા હતી અને અત્યારે શું વ્યવસ્થા છે તે જણાવો। મિત્રો, અહીં આપણને ચિત્રો આપ્યા છે, વોટર બોટલ, કૂવો, મશક અને પરબ, બીજી લાઇનમાં લોટો અને દોરી, વોટર જગ, મોટર પંપ અને વાવ। હવે આપણે પહેલાના જમાનામાં કયા સાધનો વપરાતા હતા અને અત્યારે કયા સાધનો વપરાય છે તેનું નામ લખવાનું છે। તો મિત્રો, પહેલાના જમાનામાં કૂવો, મશક, પરબ, લોટો અને દોરી અને વાવની વ્યવસ્થા હતી। અત્યારે વોટર બોટલ, વોટર જગ અને મોટર પંપની વ્યવસ્થા છે। તો મિત્રો, આ રીતે પ્રશ્ન 8નો ઉત્તર ચિત્રો જોઈ સમજી અને લખીશું। તો મિત્રો, આમ આપણને આ સુંદર મજાનો એકમ આપ્યો છે કે તમે શીખી ગયા હશો, જાણ્યા હશો અને સમજ્યું હશે। એકમ 6 જળ જ જીવનના સ્વઅધ્યયન પોથીના પ્રશ્ન નંબર 1-8। અહીં મિત્રો તમને વિગતે વ્યવસ્થિત સમજાવેલા છે। આશા રાખું છું કે તમને તમામે તમામ પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે। જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર કરજો, વિડીયોની લિંક તમે તમારા અન્ય મિત્રો સુધી પણ પહોંચાડજો, જેથી તેઓ પણ આ ઉત્તરોથી માહિતગાર થાય। જોડે જોડે વિડીયોને લાઇક જરૂરથી કરજો અને વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો। કોઈ પણ પ્રશ્ન ના સમજાયો હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું। અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં, સબસ્ક્રાઇબ કરવા માટે વિડીયોની નીચે આપેલું સબસ્ક્રાઇબનું લાલ બટન જરૂરથી દબાવજો, જેથી નવા વિડીયો લઈને આવું
तो तमारा सुधी झड़पथी पहुंची शकू। तमारो खूब खूब आभार।